હલો મિત્રો, સ્વાગત છે તમારું મારી આ ગુજરાતી કહ્યું એડિટર્સ ચેનલમાં. તો મિત્રો, તમે શરૂઆતમાં જોયું તેવું સ્ટેટસ કેવી રીતે બનાવવું, તો મિત્રો ચાલો આપણે એવું સ્ટેટસ બનાવીએ. તો મિત્રો, મારી એક રિક્વેસ્ટ છે કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને તેની પાસેનું ઘંટડીનું આઇકોન દબાવી દો, તેથી તમને ખબર પડે અમારો નવો વિડીયો આવી ગયો છે. તો મિત્રો, મારી ટેલિગ્રામ ચેનલને જોઈન ન કરી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી જોઈન થઈ શકો. તો મિત્રો, આ વિડીયોનું મટીરિયલ હું ટેલિગ્રામ ચેનલમાં પ્રોવાઈડ કરીશ, તો ત્યાંથી જઈને લઈ લેશો. તો મિત્રો, ચાલો આપણે આ કમાલના વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, અહીંયા પ્લસવાળા આઇકોનમાં ટેપ કરી, પેનવાળા આઇકોનમાં ટેપ કરી, અહીંયા 1080 અને 2340, પછી અહીંયા ક્રિએટ પ્રોજેક્ટમાં ટેપ કરી દેશો. પછી મિત્રો, અહીંયા પ્લસવાળા આઇકોનમાં જઈને ઓડિયોમાં જઈને તમે જે સોંગ પર બનાવવાનું ઈચ્છતા હોય તે સોંગ અહીંયાથી સિલેક્ટ કરી લેશો. મારે 30 સેકન્ડ સુધી બનાવવાની છે, તો હું બાકીનો ભાગ અહીંયા ટેપ કરીને કાપી નાખીશ. તો મિત્રો, હવે અહીંયા પ્લસવાળા આઇકોનમાં જઈ અને અહીંયા એક રેક્ટેંગલ એડ કરશું, અહીંયા 3 ડોટમાં ટેપ કરી અને આને ફિલ સ્ક્રીન કરી લેશું. તો મિત્રો, હવે આપણે અહીંયા કલરમાં જશું, અહીંયા આવીને આપણે અહીંયા અને અહીંયા વચ્ચે સેટ કરશું બ્લેક કલરને વ્હાઇટ કલરને આવી રીતે લઈને આવી રીતે મોટું કરી દઈશું. તો મિત્રો, અહીંયા બ્લેક કલરનું છે ત્યાં ટેપ કરશું, ત્યાં ટેપ કરીને આવો કલર સિલેક્ટ કરી લેશું અને અહીંયા વ્હાઇટ કલરનું છે ત્યાં આપણે કાળો કલર સિલેક્ટ કરી લેશું. તો મિત્રો, આવી રીતે તમારું રેક્ટેંગલ શો થશે. તો મિત્રો, એન્ડમાં આવીને અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. તો મિત્રો, હવે અહીંયા રેક્ટેંગલમાં ટેપ કરીને ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા યુ શિફ્ટ વાળી જે ઇફેક્ટ તે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશું. મિત્રો, એક કી અહીંયા એડ કરશું ને એક કી એન્ડમાં. મિત્રો, એન્ડવાળી કીને આપણે 10x કરી લેશું. મિત્રો, આવી રીતે 10x થઈ ગયું. હવે બેક આવી જશું. બેક આવ્યા પછી હવે પ્લસવાળા આઇકોનમાં ટેપ કરી ઇમેજ એન્ડ વિડીયોમાં જઈને આપણે આ ફોટો સિલેક્ટ કરશું. પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને આ 3rd ઓપ્શનમાં જઈને આને આવી રીતે છેદ નાનો કરીને આવી રીતે આ ઉપર લઈ લેશું. તો મિત્રો, હવે અહીંયા એન્ડમાં આવી આ ફોટામાં ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લેશું. અને મિત્રો, હવે અહીંયા ઇમેજમાં આવીને ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા સ્વિંગવાળી ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશું. અહીંયા ફ્રિકવન્સી આપણે 0.29 રાખશું. અહીંયા એંગલ 1 છે તે -9 એટલે -9. હવે મિત્રો, આ એંગલ 2 છે તેને આપણે 9 કરી લેશું, +9. મિત્રો, બેક આવી જશું. તો મિત્રો, આવી રીતે તમારો ઇમેજ શો થશે. હવે મિત્રો, અહીંયા પ્લસવાળા આઇકોનમાં ટેપ કરશું, ઇમેજ એન્ડ વિડીયોમાં જશું અને મિત્રો આ ફોટો છે તેને સિલેક્ટ કરીને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને આવી રીતે આમ લઈને આને આવી રીતે અહીંયા સેટ કરી દેશું. મિત્રો, આવી રીતે આ ફોટાને અહીંયા આમ આવી રીતે સેટ કરી દેશું. તો મિત્રો, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને આને આવી રીતે છે મોટો કરીને બેક આવી જશું. બેક આવ્યા પછી એન્ડમાં આવીને આ ફોટામાં ટેપ કરી અને આને એન્ડ સુધી ખેંચી લેશું. તો મિત્રો, જુઓ આવી રીતે તમારી ઇફેક્ટ શો થશે. હવે મિત્રો, અહીંયા લિરિક્સ એનિમેશન કરવાનું આવશે. +વાળા આઇકોનમાં આવીશું, AA વાળા આઇકોનમાં આવીને તમારે સાંભળી લેવાનું કે આપણી પહેલી લિરિક્સ શું આવે છે. તો મિત્રો, અહીંયા આપણે પહેલી લિરિક્સ લખશું. મિત્રો, પછી અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં આવી 3rd ઓપ્શન સિલેક્ટ કરીને આવી રીતે આપણે મોટી કરીને અહીંયા આપણે સેટ કરી દેશું.
હવે મિત્રો અહીંયા ટેપ કરીને કલરમાં જઈને અહીંયા આપણે આવી રીતે પીળો કલર કરી દેશું. હવે મિત્રો અહીંયા આવીને આનો ફોન્ટ આપણે છે તે આ સિલેક્ટ કરી લેશું, એ નહીં પણ આ સિલેક્ટ કરી લેશું. આવી રીતે આપણે એક લાઇનમાં શો કરીને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને અહીંયા ટેપ કરી આને જ આવી રીતે છે જ નાની કરી લેશું. હવે મિત્રો આપણે અહીંયા આવીને સાંભળી લેવાનું કે આપણે પહેલી લિરિક્સ ક્યાં સુધી આવે. તો મિત્રો મારી અહીંયા 3 સેકન્ડ સુધી આવે, પછી અહીંયા સુધી ખેંચી લેશું. હવે મિત્રો આપણે આમાં ઇફેક્ટ એનિમેશન કરશું. તો મિત્રો અહીંયા અહીંયા ટેપ કરીને ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા કલર એન્ડ લાઇટમાં જઈને આપણે અહીંયા આ લોંગ શેડોવાળી ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશું. તો મિત્રો આ સાઈઝને આપણે નાની કરશું. એ મિત્રો આલ્ફા છે તેને આપણે ઇન્ક્રીઝ કરશું. મિત્રો આલ્ફાને આવી રીતે 60 કરી લેશું, 60%. મિત્રો આવી રીતે તમારી ઇફેક્ટ લાગીને તૈયાર છે. હવે અહીંયા ટેપ કરી ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને અહીંયા મૂવ એન્ડ ટ્રાન્સફરમાં ટેપ કરીને સેટિંગ એપ્લાય કરશું. ઓપન કરી અને આને એંગલ છે તેને 90 કરી દેશું. નેવું થઈ ગયા મિત્રો. મિત્રો આવી રીતે તમારી ઇફેક્ટ શો થશે. હવે મિત્રો આમાં હજી એક ઇફેક્ટ એડ કરવાની છે. ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને મિત્રો અહીંયા ટેક્સ્ટમાં જઈને ટેક્સ્ટ ટ્રાન્સફર વાળી ઇફેક્ટ છે તેનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરશે. મિત્રો આનું સ્ટાન્ડર્ડ સેટિંગ એપ્લાય કરી અહીંયા અહીંયા સ્ટાર્ટ મેક કી એડ કરશું. અહીંયા આગળ આવીને અહીંયા એક કી એડ કરશું અને અહીંયા સ્ટાર્ટને આપણે 100 કરી દઈશું. મિત્રો અહીંયા કોમ્પોનેન્ટ છે હવે મિત્રો અહીંયા સ્કેલ છે ત્યાં આપણે અહીંયા આપણે 6.0 એટલે 6.04 કરશું. આવી રીતે હવે મિત્રો આપણે અહીંયા મિત્રો અહીંયા આલ્ફા છે તેને -1000 કરી દેશું. અને અહીંયા +9 અને ઇરેજ આઉટ ને -100%. મિત્રો આવી રીતે તમારી ઇફેક્ટ શો થશે. હવે મિત્રો અહીંયા આપણે બીજી લિરિક્સ લખશું. મિત્રો અહીંયા આવીને આપણે ઇફેક્ટમાં જઈને અહીંયા આવીને આપણે કોફી ઇફેક્ટ કરી લેશું. મિત્રો પછી અહીંયા આપણે બીજી લિરિક્સ લખી ત્યાં ઇફેક્ટમાં જઈને અહીંયા સિડોટમાં ટેપ કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેશું. તો મિત્રો આવી રીતે તમારે ફટાકથી લિરિક્સ લખી લેવાની. તો હું ફટાકથી લિરિક્સ લખી લઉં. અથવા મિત્રો અહીંયા ટેપ કરીને અહીંયા ટેપ કરીને અહીંયા ડુપ્લિકેટ લેયર પણ કરી શકો અને આવી રીતે આપણી ત્રીજી લિરિક્સ હોય ત્યાં લઈ જશું. મિત્રો આવી રીતે ડુપ્લિકેટ કરીને પણ તમે લખી શકો.
તો મિત્રો હું અહીંયા ફટાકથી લિરિક્સ લખી લઉં. તો મિત્રો આવી રીતે તમારું ટેટર શો થશે. તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે તમારું ટેટર શો થશે. હવે મિત્રો અહીંયા સ્ટાર્ટમાં આવી જવું આપણે. સ્ટાર્ટમાં આવ્યા બાદ અહીંયા પ્લસ આઇકોનમાં ટેપ કરી અહીંયા એક રેક્ટેંગલ એડ કરશું. પછી અહીંયા થ્રી ડોટમાં ટેપ કરીને આને ફિલ સ્ક્રીન કરી લઈશું. ફિલ સ્ક્રીન થઈ ગયા બાદ અહીંયા કલર એન્ડ ફિલમાં જઈને આનો કલર આપણે બ્લેક સિલેક્ટ કરી લઈશું. હવે મિત્રો અહીંયા એન્ડમાં આવીને આ રેક્ટેંગલ એન્ડ સુધી ખેંચી લઈશું. એન્ડ સુધી ખેંચાઈ ગયા બાદ અહીંયા અહીંયા ટેપ કરી ઇફેક્ટમાં જઈને એડ ઇફેક્ટમાં જઈને આપણે અહીંયા અહીંયા જઈને આપણે અહીંયા આપણે અહીંયા આપણે આ ઇફેક્ટ એડ કરશું અને તેનું અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરશું. મિત્રો એ ઇફેક્ટ ને આ ઇફેક્ટનું સ્ટાન્ડર્ડ સેટિંગ અપ્લાય કરશું આપણે. અહીંયા તેની સાઈઝ છે તેની સાઈઝ આપણે અહીંયા મિત્રો સાઈઝ તેની આપણે તેની સાઈઝ મિત્રો આવી રીતે આપણે થોડીક ઇન્ક્રીઝ કરીશું આવી રીતે. તો મિત્રો પછી ફેધરને પણ આપણે થોડુંક વધારીશું. મિત્રો આ કલરનું છે ત્યાં આપણે આ કલર સિલેક્ટ કરી લેશું. તમે આરે જે કલરનું પાર્ટિકલ રાખો હોય તે કલરનું પાર્ટિકલ રાખી શકો છો મિત્રો. હવે મિત્રો અહીંયા પોઝિશન પે આવવાનું એક અહીંયા અહીંયા વાયમાં ટેપ કરી વાયમાં ટેપ કરીને મિત્રો આપણે અહીંયા એક કી એડ કરશું ને એક કી એન્ડમાં. એન્ડમાં કી એડ કરી તેને આપણે આવી રીતે ઇન્ક્રીઝ કરશું. મિત્રો અહીંયા આપણે 3249 રાખશું. તો મિત્રો અહીંયા વાયનું આપણે આટલે આવી રીતે એક કી એન્ડમાં એડ કરી તેને આવી રીતે 3249 રાખશું. મિત્રો તમારે જે કલરના પાર્ટિકલ રાખવા હોય તે રાખી શકો. તો મેં અહીંયા કલર ચેન્જ કર્યો ને આ રાખ્યું. તો મિત્રો પછી અહીંયા બેક આવીને આપણે જ્યાં હતા પોઝિશનમાં ત્યાં આવી જશું. તો મિત્રો અહીંયા બેક આવી જવાનું. તો મિત્રો આવી રીતે તમારી ઇફેક્ટ લાગી ગઈ છે. અહીંયા ટેપ કરીને બ્લેન્ડિંગ એન્ડ ઓપરસિટીમાં જઈને લાઇટ એન્ડમાં જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. તો મિત્રો આવી રીતે તમારું સ્ટેટસ શો થશે. તો મિત્રો અહીંયા તમારી ચેનલનો લોગો છે તો તમે એડ કરી શકો, બાકી કોઈ ઇશ્યુ નથી. અહીંયા મારી ચેનલનો લોગો છે તો હું અહીંયા એડ કરીશ. પ્લસ વાળા આઇકોનમાં ટેપ કરી પછી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને આને આવી રીતે આમ નાનો કરીને આપણે અહીંયા ઉપર કોર્નરમાં સેટ કરી દઈશું. તો મિત્રો અહીંયા એન્ડમાં આવીને અહીંયા ટેપ કરીને આને એન્ડ સુધી ખેંચી લઈશું. તો મિત્રો આવી રીતે તમારું સ્ટેટસ બનીને રેડી છે. અહીંયા એક્સપોર્ટવાળા બટનમાં ટેપ કરીને વિડીયોને એક્સપોર્ટ કરી લેશો. એક્સપોર્ટ થઈ ગયા બાદ તમે વિડીયો પાંડા કમ્પ્રેશનમાં નાખજો તેથી તેની ક્વોલિટી લૂઝ ન થાય. તો ચાલો મિત્રો મળીએ છીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.